नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त सरस्वती ग्रुप ऑफ एजुकेशन में आप सब विद्यार्थियों नु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 10 मा चेप्टर नंबर 4 એટલે કે કાર્બન અને તેના સંયોજનો એના વિશે આજથી અભ્યાસ સ્ટાર્ટ કરવાનો છે। તો કે સાવ ઈઝી ચેપ્ટર છે, આખું ચેપ્ટર કોના ઉપર છે તો કે કાર્બન ઉપર છે, કારણ કે નામ જ જો એનું કાર્બન અને તેના સંયોજનો। तो जे एवी वस्तु छे के जे कार्बन थी बने छे आपणे एना विशे अभ्यास करवानो छे। कार्बन विशे तो अभ्यास करशुं, परंतु एनी साथे साथे एना संयोजनो, कार्बन ना संयोजनो एवा पण घणा बधा छे एना विशे पण आपणे अभ्यास करवानो छे। मोस्ट फॉर्म्युला बेस्ड चेप्टर छे, घणी बधी फॉर्म्युला आवशे, पूर्वक प्रत्यय नाम लगाडवाना पण आवशे। ए तमे खाली मनमां याद रखशो એટલે ચેપ્ટર આપમેળે યાદ રહી જશે। હવે તમે વિચારો કાર્બન, तो के पहले तो कार्बन की संज्ञा शू थे? यस, कार्बन की संज्ञा सी थे, एना थी आप बदा जानकार छो। अगर जी आपणे कार्बन विषे बात करिए तो रोजिंदा जीवन में एवी घणी बधी वस्तु हशे के जेमा कार्बन होय परंतु आपणने खबर होती नथी। हवे विचारो तो तमने एवी कई वस्तुओ जोवा मळे छे के जेमा कार्बन होय रोजिंदा जीवन में? कई याद आवे छे आइडिया? यस, तमारी टूथब्रश होय, टूथपेस्ट होय, कास्को એટલે કે દંતિયો આપણે જે કહી છે એ હોય, આવી ટૂંકમાં ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ હોય કે જે તમે સવારથી ત્યાંથી જ શરૂઆત કરતા હોય, કપ હોય પ્લાસ્ટિકનો, આ બધાયમાં ટૂંકમાં કાર્બન રહેલો છે પણ આપણને ખબર હોતી નથી। તો બસ આવી જ આપણે વસ્તુઓથી શરૂઆત કરવાના છીએ અને ચેપ્ટરમાં ધીમે ધીમે આગળ જશું। કેટેનેશનનો કાર્બનનો ગુણધર્મ આવશે, ઘણી બધી વસ્તુ આવશે, ફુલરિંગ કે જે એક કાર્બનનો ભાગ છે, ઘણા બધા કાર્બન ભેગા થઈને બને છે, આવી વસ્તુ આપણે શીખવાની છે। ઓકે, જેમ આગળ આગળ આવશે એમ આપણે જાણતા જશી। આજે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો। બે જગ્યાએ કીધું છે, એક તો તમારે પૃથ્વીના પોપડામાંય કીધું છે અંદર અને બહારનું જે વાતાવરણ છે એમાં બેયમાં કોનું પ્રમાણ, કાર્બનનું પ્રમાણ તમારે કહેવાનું છે। ઓકે, પહેલા આપણે વાત કરીએ તો કે સજીવની સંરચના કાર્બન પર આધારિત છે એ હમણાં મેં તમને કીધું। કોઈ પણ સજીવ હોય એની રચનામાં ક્યાંક ને ક્યાંક તો કાર્બન ઉપયોગ થતો જ હોય, નો ઉપયોગ થતો હોય એવું બનતું જ ન હોય, એ કોઈ પણ એવી વસ્તુનો યુઝ કરતો જ હોય કે જેમાં કાર્બન રહેલો હોય। છેલ્લે બાકી શ્વાસ લે તો એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ, તેમાં કાર્બન આવી ગયો, લઈને છોડે, લેશે ત્યારે ઓક્સિજન લેશે, બહાર છોડશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છોડશે, તો એમાં પણ કાર્બન આવી ગયો। એટલે એક પણ એવી રચના, સજીવની રચના બાકી નથી કે જે કાર્બન ઉપર આધાર ન રાખતી હોય, એ પછી મનુષ્ય નહીં બીજો કોઈ પણ સજીવ હોય, બધા માટે કાર્બન કેવો છે? જરૂરી છે। આગળ વધીએ આપણે, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે। જો પહેલા હું પોપડામાં વાત કરું છું પછી વાતાવરણમાં વાત કરીશ, પૃથ્વીના પોપડા જે એમાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા બહુ જ ઓછી, અલ્પ નહીં ખૂબ જ અલ્પ હોય છે। અલ્પ એટલે કેવી? તો કે થોડા પ્રમાણમાં હોય, ખૂબ જ થોડા પ્રમાણમાં। હવે પૃથ્વીના પોપડામાં કાર્બન કેટલું છે તો કે 0.02%। આ વસ્તુ ખાસ યાદ રાખજો બાળકો, એમસીક્યુમાં તમને પૂછાઈ શકે, એક માર્કમાં પણ પૂછાઈ શકે કે પૃથ્વીનો પોપડો હોય એમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય તો કે 0.02%। આ ભૂલવાનું નથી, આ ડેટા યાદ રાખજો ખાસ। પછી આગળ આપણે જોઈએ કે આ કાર્બન છે એ પૃથ્વીના પોપડામાં ક્યાં ક્યાં સ્વરૂપે હોય, તો કે કાર્બોનેટ સ્વરૂપે હોય, હાઇડ્રોજન એટલે કાર્બન ભેગો થઈ જાય તો હાઇડ્રોજન કાર્બોનેટ થઈ જાય, કોલસો, કોલસામાં પણ શું હોય? મેઇનલી કાર્બન જ હોય, અને પેટ્રોલિયમ સ્વરૂપે આમાં પૃથ્વીના પોપડામાં રહેલો હોય છે। ક્યાં ક્યાં સ્વરૂપે? કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ, આ બધામાં મોટો ભાગ કાર્બનનો જ હોય છે, મોટામાં મોટો ભાગ કોનો હોય? કાર્બનનો હોય છે। આજે આપણે યુઝ કરતા જ હોય છે, પેટ્રોલિયમ આપણે યુઝ કરી છે, કોલસોનો આપણે યુઝ કરી છે, બરોબર? આ બધું ક્યાં હોય તો કે પૃથ્વીના પોપડામાં રહેલું હોય છે। આગળ જોઈએ, આ વાત હતી પૃથ્વીના પોપડામાં,
તો કે કાર્બનનું પ્રમાણ 0.02% છે. હવે પોપડાની આપણે વાત થઈ ગઈ, હવે આપણે વાતાવરણની વાત કરીએ. તો વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું હોય છે? તો કે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% હોય છે. પોપડામાં કેટલું હતું? 0.02%. વાતાવરણમાં કેટલું હોય? તો કે 0.03%. એ પણ ડેટા બાળકો ખાસ અગત્યનો છે, યાદ રાખી લેજો. બે રીતે પૂછાય કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ. તો પૃથ્વીના પોપડામાં 0.02% છે, જ્યારે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? 0.03% છે. પૃથ્વીનો જે પોપડો હતો એમાં આ બધા સ્વરૂપમાં હતું કાર્બન. આ બધા સ્વરૂપ એટલે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો, પેટ્રોલિયમ. તો વાતાવરણમાં કયા સ્વરૂપે હોય? યસ, તો કે વાતાવરણમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપે હોય છે, જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. કોણ? તો કે કાર્બન ડાયોક્સાઇડ. જો એમાં આવી ગયો કાર્બન, એટલે જ પહેલા કીધું કે કાર્બન છે એ સજીવની સંરચનામાં આધારસ્તંભ છે, એનો ખૂબ જ મહત્વનો ભાગ છે. આ સાવ ઇન્ટ્રોડક્શન હતું, સાવ ઈઝી હતું કે કયા ભાગમાં કેટલો કાર્બન રહેલો છે આપણે સમજાવી દીધું. હવે આપણે આગળ વધીએ. આયનીય સંયોજનોના ગુણધર્મ જણાવો. કેવા સંયોજનો? આયનીય સંયોજનો, એના ગુણધર્મો આપણે પ્રોપર્ટીસ કહેવાની છે. સાવ સિમ્પલ પાંચ પ્રોપર્ટીસ છે. શું? તો કે એના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ, એટલે કે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ હાઈ હોય, ઊંચા હોય. તમે ઓલા કેલ્વિનમાં લખો છો ને ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ, તમે નવમા ધોરણથી આ ભણતા આવો છો, બરાબર? એ આયનીય સંયોજન હોય ને એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય. આ પહેલો પોઈન્ટ. આગળ વધીએ કે આંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ હોય. હવે આંતર આયનીય આકર્ષણ બળ એટલે કેવું? તો કે બે, સપોઝ કે બે કાર્બન છે, એની વચ્ચે એક બંધ હોય, તો આ કાર્બનથી આ કાર્બનને દૂર કરવો હોય ને મારે, તો એના માટે બહુ તમારે પ્રબળ શક્તિ જોઈએ, ઝડપથી દૂર થઈ શકે નહીં. એ બંધ કેવો હોય? પ્રબળ હોય. જો અહીંયા ધારો કે આ એક કાર્બન, આ બીજો કાર્બન, હવે આ કાર્બનને મારે રિમૂવ કરવો છે, આ કાર્બનને દૂર કરવો છે, આનાથી અલગ કરવો છે, તો અલગ કરવા એ બળ કેવું હોય? ખૂબ જ પ્રબળ હોય. આંતર આયનીય આકર્ષણ બળ એ દૂર કરવા માટેનું બળ, એ કેવું હોય? ખૂબ જ પ્રબળ હોય, ઝડપથી થઈ શકશે નહીં. એનું કારણ છે શું? કામ એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા છે? ઊંચા છે. બીજો પોઈન્ટ, એનું આંતર આણ્વીય આકર્ષણ બળ પણ કેવું હોય છે? પ્રબળ હોય, તમારે બહુ તાકાત દેવી પડે. આગળ વધીએ કે તેઓ જલીય કે પીગળેલ અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. જલીય એટલે કેવી? તો કે લિક્વિડ અવસ્થામાં. પીગળેલી અવસ્થા હોય એમાં શું કરે? વિદ્યુતનું વહન કરે. ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. પીગળેલી અવસ્થા હોય ત્યારે એમાં વિદ્યુતનું વહન થઈ શકે છે. હવે પીગળેલી અવસ્થા એટલે કેવી? તો કે લિક્વિડ ફોર્મ, એ પણ તમે જાણો જ છો. એ જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં વિદ્યુતનું વહન થઈ શકે છે. આગળ આપણે જોઈએ કે મોટા ભાગે એ ઘન અવસ્થા જ ધરાવે. મોટા ભાગે આયનીય સંયોજનો કેવા હોય? ઘન અવસ્થા ધરાવતા હોય. લિક્વિડ ફોર્મમાં બહુ કેવા હોય? ઓછા હોય. પણ જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે એમાંથી વિદ્યુતનું વહન આરામથી થઈ શકે છે. હજી આપણે આગળ વધીએ. સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય છે. આ પોઈન્ટ ખાસ મહત્વનો. પાણીમાં કેવા છે? સુદ્રાવ્ય. સુદ્રાવ્ય એટલે શું? તો કે યોગ્ય રીતે પાણીમાં ઓગળી જાય. આપણે દ્રાવ્ય નામ સાંભળ્યું હોય, અદ્રાવ્ય નામ સાંભળ્યું હોય, પણ સુદ્રાવ્ય નામ પહેલી વાર સાંભળ્યું હોય. તો કે સુદ્રાવ્ય એટલે કેવા? તો કે જે પાણીમાં ઓગળી જાય, યોગ્ય પ્રમાણમાં ઓગળી જાય, એને આપણે શું કહીએ છીએ? સુદ્રાવ્ય કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચે પાંચ પોઈન્ટ જોઈ લીધા. પહેલા આપણે શું જોયું હતું? કે કાર્બનનું પ્રમાણ જોયું, પૃથ્વીના પોપડામાં જોયું, વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જોયું. પૃથ્વીના પોપડામાં કેટલું? તો કે 0.02%. વાતાવરણમાં કેટલું? તો કે 0.03%. તમને પ્રશ્ન થાય તો શું આમાં આપણે રહી શકતા હોય? હા, વધુમાં વધુ શું છે? તો કે 21% ઓક્સિજન છે જે આપણે લઈ છીએ. આ સિવાય આ બધા વાયુઓ પણ થોડાક થોડાક પ્રમાણમાં રહેલા છે.
બીજું આપણે જોયું અન્ય સંયોજનના મેઇન પાંચ ગુણધર્મ. હવે જો આ પ્રશ્ન તમારે યાદ રાખવો હોય તો હું તમને અન્ડરલાઈન કરી દઉં છું. એ લાઈન યાદ રાખો એટલે યાદ રહી જશે કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા, આંતર આયનીય આકર્ષણ બળ પ્રબળ, પછી પીગળેલ અવસ્થામાં વિદ્યુતનું વહન થાય છે, પછી એમાં તમારે આગળ અને પાછળ બીજા પોઈન્ટ જોડી દેવાના. મોટા ભાગે કેવો હોય, ઘન અવસ્થામાં અને પાણીમાં શુદ્ધ દ્રાવ્ય હોય છે. આ ખાલી પાંચ પોઈન્ટ યાદ રાખો ને એટલે તમને આખો પ્રશ્ન આપમેળે યાદ થઈ જાય. આ બે પ્રશ્ન એવા છે કે બબે માર્કમાં પૂછાઈ શકે છે. અને ઇન્ટ્રોડક્શન થી આપણે સાવ શરૂઆત કરીએ એટલે તમને ઈઝી લાગે છે. આગળ ચેપ્ટર પણ આખું ઈઝી જ છે, પણ આ તમારે અમુક ફોર્મ્યુલા યાદ રાખવી પડશે. ઓકે, તો આ બે પ્રશ્ન છે એનો વિદ્યાર્થી મિત્રો એક તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. પેલો અને બીજો પ્રશ્ન પૂરો કર્યા બાદ મિત્રો આપણે આગળ વધીએ. તો અહીંયા તમને કાર્બન સંયોજનોના ગુણધર્મો કીધું છે. બોલ, આપણે આયનીય સંયોજનો જોયા હતા, આને તમે બીજા શબ્દમાં સહસંયોજક ગુણધર્મો પણ કહી શકો. કાર્બન સંયોજનના ગુણધર્મોમાં કોનાથી વિરુદ્ધ, કે માં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હતા, તો કે ઊંચા હતા. તો આમાં કેવા છે, પ્રમાણમાં નીચા હોય. મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ બે કેવા હોય, લો હોય, નીચા હોય. આગળ વધીએ આપણે. આગળ આંતર આણ્વીય આકર્ષણ બળો નિર્બળ હોય. આગળ આપણે જોયું હતું બીજા પ્રશ્નમાં કે પ્રબળ હતા, તો અહીંયા શું છે, નિર્બળ છે. શું, તો કે આંતર આણ્વીય આકર્ષણ બળ. જો આમાં બાળકો ખાસ યાદ રાખજો, ક્યારેય પ્રશ્ન મિક્સ ન થઈ જવો જોઈએ. આયનીયનું સહસંયોજકમાં સહસંયોજકનું આયનીયમાં રાખી દીધું, આવું થશે ઘણી વાર, તો આવું થવું જોઈએ નહીં. આગળ આપણે જોઈએ વિદ્યુતના શું છે, અવાહક છે, એમાંથી વિદ્યુત પસાર થાય નહીં, અવાહક. અવાહક વિશે તો તમે જાણતા જ હોય, તેઓ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થા ધરાવે. સોલિડ ફોર્મમાં હોય, લિક્વિડ ફોર્મમાં હોય અને ગેસિયસ ફોર્મમાં પણ હોય, ત્રણેય અવસ્થા ધરાવે છે. અને સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. હવે કાર્બનિક દ્રાવકો એટલે શું, કે જેમાં કાર્બનની હાજરી હોય એને શું કહેવાય, કાર્બનિક દ્રાવકો. અને પાણીમાં કેવા હોય, અદ્રાવ્ય, પાણીમાં ઉગળતા નથી, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં કેવા છે, દ્રાવ્ય છે. શું તફાવત આપણે જોયું કે પ્રમાણમાં નીચા છે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ, ઓમાં પ્રબળ. ટૂંકમાં આનો તમે તફાવત સ્વરૂપે પણ બાળકો યાદ રાખી શકો. આયનીય અને સહસંયોજક બંનેને તફાવત સ્વરૂપે તમે યાદ રાખી શકો છો. બે વસ્તુ એક જ છે ખાલી, એક જે આ પાછળ પ્રબળ નિર્બળ ઊંચા નીચા વાહક અવાહક આનો જ ચેન્જ છે, બાકી બીજો કાંઈ ચેન્જ એમાં છે નહીં, એટલે તમે આરામથી યાદ રાખી શકો છો. આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ, ઓમાં પ્રબળ હતું, વિદ્યુતના અવાહકો છે, ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થા ધરાવે છે, કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય, પાણીમાં કેવા હોય, અદ્રાવ્ય હોય. ઓકે, અહીંયા પ્રશ્ન પૂરો થઈ ગયો. અહીંયા તમને આ ખાલી જાણકારી માટે કોષ્ટક આપેલું છે બાળકો, આ તમારે યાદ રાખવાનું નથી, ખાલી ફક્ત શેના માટે છે, જાણકારી માટે છે. હવે શું છે, તો કે એસિટિક એસિડ એનું ગલન બિંદુ કેટલું છે, 290 અને ઉત્કલન બિંદુ કેટલું છે, 391. કોનું, એસિટિક એસિડનું. એવી જ રીતના આપણે ક્લોરોફોર્મની વાત કરીએ તો ક્લોરોફોર્મનું ગલન બિંદુ 209 અને ઉત્કલન બિંદુ 334 આપેલું છે. ક્લોરોફોર્મ એટલે ઓલું છે, તમે ઘણી વખત મૂવીમાં એમાં જોતા હશો કે સુંગાડીને બેભાન કરી દે, આ એ ક્લોરોફોર્મની વાત થઈ છે. ઓકે, ઇથેનોલની વાત કરીએ. જો અહીં ઇથેનોલ નથી, ઇથેનાલ છે. અહીંયા એક માત્રામાં પણ ઘણી બધી ફેર પડશે. જો આમ હોય ને આમ ઇથેનોલ, તો ઈ પણ અલગ થઈ ગયું, અને આ ઇથેનાલ છે તો એ પણ અલગ થઈ ગયું. અહીંયા શું છે બાળકો, ઇથેનાલ છે તો એ આખું અલગ થઈ ગયું. તો એનું ગલન બિંદુ તમને આપેલું છે 156 અને ઉત્કલન બિંદુ આપેલું છે 351. મિથેન
એટલે કે એનું અણુસૂત્ર થાય CH4, એનું ગલન બિંદુ છે 90 અને ઉત્કલન બિંદુ છે 111. આ કોષ્ટક ફક્ત જાણકારી માટે છે, આ તમારે યાદ રાખવાનું નથી. આ તમને જે મેં માત્રા કીધી હમણાં, જેમ જેમ આપણે ચેપ્ટરમાં આગળ જશું બાળકો, એમ આ તમને માત્રા શું છે બધી વસ્તુ ખબર પડતી જશે. આજના સેશનમાં આપણે શું જોયું કે એક તો વાતાવરણમાં અને પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ જોયું. પોપડામાં કેટલું હતું? 0.02%, વાતાવરણમાં 0.03%. પોપડામાં કયા સ્વરૂપે હતું? તો કે હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો, પેટ્રોલિયમ, આ બધા અલગ અલગ સ્વરૂપે હતું. વાતાવરણમાં તો કે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે હતું, એ આપણે જોઈએ. પછી આપણે આયનીય સંયોજનો અને કાર્બન સંયોજનો, એટલે કે આને બીજા સ્વરૂપમાં આપણે સહસંયોજન પણ કહી શકીએ, એ બંને વચ્ચેનો તફાવત જોયો. આમાં પણ બાળકો તમને હું અંડરલાઈન કરી દઉં છું, એ તમે યાદ રાખો એટલે પ્રશ્ન યાદ રહી જાય. મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ પ્રમાણમાં નીચા, આકર્ષણ બળ નિર્બળ, વિદ્યુતના અવાહકો, ઘન પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવે, પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય. આટલું યાદ રાખો, પછી આગળ પાછળના શબ્દ ફક્ત તમારે જોઈન્ટ કરવાના, તેમાં કંઈ નવું કરવાનું થાય નહીં. આ યાદ રાખો પોઈન્ટ, એટલે તમને આપમેળે યાદ રહી જાય. અને કોષ્ટક તો કેમ તમને જાણકારી માટે ફક્ત આપેલું છે, એ તમારે યાદ રાખવાની જરૂર નથી. આ તમારું ઇન્ટ્રોડક્શન હતું બાળકો. હવે આપણે આગળ ચેપ્ટરમાં મેઇનલી કાર્બન વિશે જશે. આ હતું કાર્બન વિશે, પરંતુ ઇન્ટ્રોડક્શન ભાગ હતો ખાલી. હવે આપણે આગળ જશું એમ એમ ચેપ્ટરનો સાચો રંગ આવશે. જેમ મેં હમણાં તમને માત્રા કીધી ને કે ઇથેનોનાલ અને ઇથેનોલ બે અલગ અલગ, જો હું ઇથેનાલ છે તો એ આમ થાય ઇથેન પ્લસ આલ, પણ જો ઇથેનોલ હોય તો શું થાય? ઇથેન પ્લસ ઓલ. આ ક્યારે થાય? જ્યારે ઇથેનોલ હોય તો. તો જો આ એક માત્રામાં આટલો ફેર પડ્યો, અહીંયા આલ અહીંયા ઓલ પ્રત્યે, એ આના ઉપરથી ખબર પડે. ઇથેનોલ પણ ઘણી વખત તમારે આવશે, ઇથેનાલ પણ ઘણી વખત આવશે. તો અહીંયા અહીં તમારે માત્રા જોઈને કયો પ્રત્યે લગાડવો એ પણ આગળ આવશે, એટલે આમાં નાની નાની ભૂલે તમારું આખો પ્રશ્ન ખોટો પાડી શકે છે. એટલે હવેથી જે આપણે કાર્બનના સહસંયોજક વિશે જાણકારી મેળવશી, એની ચતુસંયોજકતા શું છે? કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? યસ, 6 થાય. શું થાય? 6. તો એમાં ઇલેક્ટ્રોન આવી રીતના થાય, 2 અને 4 આમ થાય ને. પહેલી કક્ષામાં કે કક્ષામાં 2 હોય, બીજી કક્ષા એલ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. તો આની આપણે અષ્ટક પૂર્ણ કરવું પડે. આ 4 રિમૂવ કરી શકો, આમાં 4 એડ કરી શકો. એ શું કરવાનું? એ બધી વસ્તુઓ વિશે હવે આપણે આગળ જાણવાનું છે, એ આપણે આગળ અલગ અલગ પ્રશ્નો સાથે ભણીશું. તો આજના સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે આજનો સેશન તમને સાવ ઈઝી લાગ્યો હતો, કારણ કે એમાં ઇન્ટ્રોડક્શન જ હતું. તો આ ત્રીજા પ્રશ્નનો પણ તમે બાળકો સ્ક્રીનશોટ પાડી શકો છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પહેલો સેશન સમાપ્ત થાય છે. તમારે આ હોમવર્કમાં 2 વખત લખવાનું છે, આ કોષ્ટક લખવાની જરૂર નથી. વધુ આપણે નવી થિયરી સાથે નેક્સ્ટ સેશનમાં મળશું. થેન્ક યુ.